गुड मॉर्निंग एवरीवन। चलो आपણે लास्ट पॉइंट જે બાકી છે જોઈ લઈએ। વેસ્ટ શ્રેણિક અથવા ને શું કહીશું ઇન્વર્સ ઓફ મેટ્રિક્સ, બરાબર। હવે એની કન્ડિશન, પહેલી કન્ડિશન સમજાયું, બરાબર। સૌથી પહેલા આપણે શું કરી ગણી એની કન્ડિશન સમજાઈએ। ઇન્વર્સ એટલે શું છે તમારો અહીંયા આગળ, બરાબર ને। તો મારો હું એ બી બરાબર બી એ કરું, બરાબર, એને સચ વે તો મને આન્સર શું મળે, આઈ મળે। આઈ એટલે તમારો શું કહેવાશે, એકમ શ્રેણિક, અથવા આપણે એને શું કહીશું, ઇન્ડેન્ટિટી મેટ્રિક્સ, અથવા આપણે એને યુનિટ મેટ્રિક્સ પણ કહેવાય। એટલે કેવો હોય તમારે ખબર, આવો હોય 1 0 0 1, અથવા 3 નો 3 બાય 3 નો બનાવો તો 1 0 0 0 1 0 0 0 1 હોય, બરાબર। તો અલ્ટિમેટલી તમને છેલ્લે શું મળે, આવો આન્સર તમને ખાલી એવું કહેવામાં આવે છે કે જો પહેલાં હું લખી કાઢું અહીંયા આગળ, ઇંગ્લિશ મીડિયમમાં લખું પછી ગુજરાતીમાં લખું, બરાબર। શું કહે છે, ઇફ A is a, if A is a square matrix and if there exists another square matrix B of the same order such that AB is equal to BA and is equal to I, whatever, then B is called inverse of matrix A, બરાબર, એન્ડ ઇટ ઇઝ અ ડિનોટેડ બાય, બરાબર, ઇન્વર્સ મેટ્રિક્સ આપણે કેવી રીતે ડિનોટ કરીશું, એ અને એનો અહીંયા આગળ ઉપર ડેશ 1, બરાબર ને। આપણે તમને ખબર છે કોઈ વસ્તુનો આપણે ઇન્વર્સ કરતા ખબર છે ને, 1 ભાગ્યા વેસ્ટ કરતા, બરાબર ને। તો સપોઝ કે મારે આનું વેસ્ટ કરવું, કોઈ બી એકનું વેસ્ટ કરું તો -1 થઈ જાય, તમને ખબર છે ને। આપણે ઇન્વર્સ કરતા વેસ્ટ કરતા 2 અને 1 થઈ જાય, તો નીચે ઉપર 2 અને નીચે 1 વેસ્ટ આપણે કહેતા, બરાબર। તો એ કહેવાય છે તમારો ઇન્વર્સ કહેવાય છે। શું કહેવાય છે, જો ઇફ એ ઇઝ અ સ્ક્વેર મેટ્રિક્સ એન્ડ ઇફ ધેર ઇઝ અ એક્ઝિસ્ટ અનધર સ્ક્વેર મેટ્રિક્સ બી, એક સ્ક્વેર મેટ્રિક્સ હતો, કોઈ પણ એક એ નામનો સ્ક્વેર મેટ્રિક્સ છે 2 બાય 2 નો છે, બરાબર ને। અને એ જ રીતે એક બી સ્ક્વેર મેટ્રિક્સ છે, એ પણ 2 બાય 2 નો છે, બરાબર ને। તો હું એ અને બીનો ગુણાકાર કરું, બરાબર, મને શું મળે, બી અને એનો ગુણાકાર મળે, અને બરાબર શું મળશે, આઈ। તો ધેન આપણે શું કહીશું કે બી એ કોનો ઇન્વર્સ છે, ઇન મેટ્રિક્સ એનો ઇન્વર્સ છે, અને આપણે એને કઈ રીતે ડિસાઇડ એને ડિનોટ કરીએ છીએ, એનો ડેશ 1, બરાબર, આ રીતે। હવે જો ગુજરાતીમાં શું કહેવાય ખબર હે, હું તમને કહું, બરાબર, તમારી પાસે જો હે ને કોઈ એક ચોરસ એ નામની શ્રેણી છે, બરાબર, નામની શ્રેણી છે, જસ્ટ અ મિનિટ, બરાબર, અને બીજો તેજ ક્રમનો બી એવો શોધી શકાય, તો અહીંયા શું થઈ જશે ખબર, એ બી બરાબર બી એ બરાબર શું થઈ જશે, એ થઈ જશે, બરાબર। એટલે શું કહેવાય કે બીનો એનો વ્યસ્ત શ્રેણિક કહેવાય, અને ડિનોટ આપણે કેવી રીતે કરશું, એનું ડેશ 1, બરાબર। આ જ વસ્તુ છે કે તમારી પાસે 2 શ્રેણિક છે, આનો હું એ બી કરું, આ જે તમારી કન્ડિશન, આનું એ બી કરું પછી આનું બી એ કરું, તો એ બી બરાબર શું થઈ જશે, બી એ બરાબર થઈ જશે, બરાબર, અને એનો બી બરાબર કરશો તો અલ્ટિમેટલી આન્સર તમને શું મળશે, આઈ મળશે। એટલે તમને કહેશે આ રીતનો યુનિટ મેટ્રિક્સ મળે, તો તમને શું કહેવાય, વેસ્ટ શ્રેણિક મળ્યા, બરાબર। હવે જો બીજી વસ્તુ કન્ડિશન શું છે ખબર છે, કે આપણે સૌથી પહેલા ડિટર્મિનેશન શોધવું પડે છે, બરાબર ને, ડિટર્મિનેટ્સ, અને એને ગુજરાતીમાં કહીશું નિશ્ચાંક શોધીશું, બરાબર। નિશ્ચાંક એટલે આપણે આવું કરતા ને, કોઈ બી શોધી કાઢતા પછી આપણે શું કરતા, ક્રોસ કર શું કરતા, ગુણાકાર કરતા। આમ ક્રોસ કર સપોઝ કે 2 અને 4 હોય, 5 અને 6 હોય, તો અહીંયાનો આનો ગુણાકાર, 6 2 12 -5 4 20, તો જવાબ તમને શું આવતો અહીંયા આગળ, -8। તો આ તમે શું શોધતા, નિશ્ચાંક શોધતા, આપણે શોધ્યું, બરાબર, એના ડિટર્મિનેશન શોધાય, બરાબર ને। તો જનરલી શું કહેવાય કે જનરલી તમારે શ્રેણિકના નિશ્ચાંકની કિંમત 0 ન હોવી જોઈએ, બરાબર, કેવી હોવી જોઈએ, 0 ન હોવી જોઈએ। જો શ્રેણિકના 0 ન હોય તો એને આપણે શું કહીશું, અશૂન્યક શ્રેણિક કહીશું, બરાબર, કેવી હોવી જોઈએ, 0 હોવી જોઈએ નહીં, બરાબર ને।
આપણે મેટ્રિક્સ ફાઇન આઉટ કરવું હોય તો શૂન્ય હોવી જોઈએ નહીં. હવે હું એને સ્ટેપ લખાવું. જો ઇન્વર્સ અથવા એને શું કહું, વેસ્ટ કહું, વેસ્ટ કેટલે ડિનોટ કરીશું આપણે આને, આ રીતે એને ડિનોટ કરીશું બરાબર. આ રીતે હવે એના સ્ટેપ લખાવો. સ્ટેપ નંબર વન, પહેલું ફાઇન્ડ ડિટર્મિનેટ્સ, એટલે કે તમારે શું શોધી કાઢો એનો નિશ્ચાંક. નિશ્ચાંક એટલે જો આ રીતે મેં તમને શોધાયા જે વેલ્યુ મળી જાય ને, ત્રણ બાય ત્રણનો હોય તો ત્રણ બાય ત્રણથી કરવાનું. તો પહેલાં આપણે ત્રણ બાય ત્રણનો હોય તો આપણે શું કરવા કરશે, એના કો ફેક્ટર શોધવા પડશે. શું શોધવા પડશે, સૌથી પહેલાં મારે શું શોધવા પડશે, કો ફેક્ટર શોધવા પડશે, પછી જ તમે એને કહી શકો બરાબર ને. એટલે ધ્યાન રાખજો, ત્રણ બાય ત્રણ હશે તો મારે શું કરવું પડશે, કો ફેક્ટર શોધવું પડશે બરાબર. એટલે સપોઝ કે મને શું કહ્યું, કો ફેક્ટર શોધી કાઢો, ત્રણ બાય ત્રણનો હતો કો ફેક્ટર, અને આપણે અહીંયા શું કહેતા, ઉપનિશ્ચક કહેતા. શું કહેતા, ઉપનિશ્ચક શોધવો. પછી શું શોધવા, એનો એડજોઇન્ટ શોધવો. એડજોઇન્ટ એટલે સ અવયવ જ બરાબર ને. એડજોઇન્ટ મેં તમને શીખવાડ્યું કરી શોધતા. એડજોઇન્ટ શોધવા માટે શું કરતા, જે તમને કો ફેક્ટરનો જે જવાબ મળે ને, એને તમારે શું કરી દેવાનો, એનો પ્રતિશ્રેણી કરવાનો, એટલે કે તમારે એને શું કરી દેવાનો છે, ટ્રાન્સપોઝ કરી દેવાનો છે. શું કરી દેવાનો છે, તમારે એને ટ્રાન્સપોઝ કરી દેવાનો છે. ઓકે, શું કરી જવાનું છે, ટ્રાન્સપોઝ કરે. અને છેલ્લો સ્ટેપ છે તમારે શું કરવાનું છે, તમારે અહીંયા જો મેઇન સ્ટેપ છે તમારો, તો આ મારે શોધવા માટે શું થઈ જશે, તમે જે એડજોઇન્ટ શોધો બરાબર ને, કોઈનો બી એડજોઇન્ટ એનો શોધો, એના ભાગ્યા તમારે શું કરવાનું, એનો ડિટર્મિનેશન કરી દેવાનો બરાબર. જે શોધ્યો એનો ડિટર્મિનેશન તમને આવું મળે કે સપોઝ કે મેં એન્જોય શોધ્યો અને આનો ડિટર્મિનેશન મને આન્સર કેટલો મળ્યો, -8. તમને ખબર છે જે ડિટર્મિનેટ છે તમારો, જે ડિટર્મિનેટ છે એટલે કે નિશ્ચાક છે, તેની એક તમને ફિક્સ કિંમત મળે છે, છેલ્લે એક જ ફિક્સ કિંમત મળે છે. તો એને જે ફિક્સ કિંમત છે એને તમારે શું કરવાનું, ડિવાઇડેડ બાય 1 કરી દેવાનું. ચલો હું એક એક્ઝામ્પલ લઉં બરાબર. તમને એવું કીધું છે એ બરાબર તમને આપ્યો છે 2, 3, 4 અને 10. તમને કીધું છે કે આનું ઇન્વર્સ કરો અથવા આનું શું કરો, આનું વેસ્ટ શ્રેણિક શોધો. અહીંયા લખી ગાળું ફાઇન્ડ ઇન્વર્સ અથવા વેસ્ટ શ્રેણિક શોધો બરાબર. તો પહેલો સ્ટેપ શું, તમારે તેને ડિટર્મિનેટ ફાઇન્ડ આઉટ કરવાનો બરાબર. ડિટર્મિનેટ ફાઇન્ડ આઉટ કરવાનું, સૌથી પહેલાં તમારે શું કરવાનું, એનો ડિટર્મિનેટ ફાઇન્ડ કરો. કરી ગાળો 10 × 2. ડિટર્મિનેટ ફાઇન્ડ મને કરવા માટે શું કરવું પડે, એનું મારે આવું કરવું પડે બરાબર. આ તમારે કેવું છે, આવો કૌંસમાં આપેલો છે, આ કૌંસમાં આપેલો છે બરાબર. ડિટર્મિનેટ કરવા માટે શું કરવું, આ કરવું પડે. તમે શું કરી અહીંયા કરી કાઢીશું, 10 × 2 = 20 બરાબર. અહીંયા સિમ્પલી કરીશું, શું કરીશું આપણે અહીંયા આગળ મૂકી ગાડી, અહીંયા 2, 3, 4 અને 10 આવે સાંગ. આવા મેટ્રિક્સને તમારા ચોરસની અંદર પેકેજ છે ને, તમારે આવા મેટ્રિક્સમાં મૂકી દેવાનું બરાબર. હવે જો ડિટર્મિનેટ શું કરે, 10 × 2 કેટલા થઈ જશે, 20. માઇનસ હંમેશા માઇનસ હશે, 4 × 12. તો તમને એ ડિટર્મિનેટ કેટલો મળી ગયો, તો 20 − 12 કરશો એટલે કેટલો મળી જશે, 8 મળી જશે. યાદ રાખજો, આ હંમેશા ક્યારે બી 0 હોવો જોઈએ નહીં બરાબર, ક્યારે પણ 0 હોવો જોઈએ નહીં. ચલો પહેલો થઈ ગયું બરાબર. હવે મારે શું ફાઇન્ડ આઉટ કરવું પડશે, હવે મારે એનો કો ફેક્ટર ફાઇન્ડ આઉટ કરવા પડશે. એટલે એડજોઇન્ટ કરવા માટે આપણે શું કરશું, સેકન્ડ સ્ટેપ તમે ડિટર્મિનેટ ફાઇન્ડ કરી કાઢો, પહેલો સ્ટેપ કરી કાઢો, ફાઇન્ડ ડિટર્મિનેટ કેટલો મળે, મને 8 મળે. તો હું અહીંયા લખી કાઢું મને કેટલો મળ્યો છે અહીંયા આગળ 8. હવે બીજો કો ફેક્ટર શોધી કાઢે, ચલો કેટલા 2 છે એટલે 4 થશે ને, તો પ્લસ માઇનસ બરાબર. અને માઇનસ અને પ્લસ આવી સાઇન રહેશે. ચલો 2નો કો ફેક્ટર કયો છે, તો આને રો જતી રહેશે, કોલમ જતી રહેશે, તો અહીંયા કેટલા આવશે, પ્લસ 10. 3નો શોધવો છે એટલે આ જતા રહેશે, કેટલા આવશે, 3નો 4 એટલે -4. 4નો શોધવો હશે એટલે આને આ જતા રહેશે, કેટલા રહેશે, -3. અને 10નો શોધવો હશે તો આને આ જતા રહેશે, કેટલા રહેશે, 2 રહેશે. તો મળી ગયા. તો હું તમને કહી શકું કે કો ફેક્ટર તમને કેટલા મળ્યા, આ કો ફેક્ટર શોધ્યા, અથવા એને શું કહીશું આપણે, ઉફ નિશ્ચાંક શોધ્યા, એટલે કેટલા થઈ જશે, -10. અરે અહીંયા જોઈએ, 10, 4, -3 અને 2 આ તમને મળી ગયા કો ફેક્ટર બરાબર. કો ફેક્ટર શોધી કાઢો એટલે હવે શું શોધવાનું, એડજોઇન્ટ. એડજોઇન્ટમાં તમારે શું કરવાનું છે, આનો તમારે શું કરવાનું, પ્રતિશ્રેણિક એટલે તમારે શું કરી દેવાનો, ટ્રાન્સફર કરી દેવાનો બરાબર ને. તો હું શોધી કાઢું અહીંયા આગળ એડજોઇન્ટ બરાબર, એને આપણે કરી કાઢીએ. તો આ તમારી રો છે એને શું કરી કાઢો, કોલમ કરી કાઢો. શું 10 અને -4 અહીંયા કેટલા થઈ જશે, -3 અને 2 થઈ ગયો. ચલો મળી ગયો ત્રીજો સ્ટેપ. તો આ છે આપણો પહેલો સ્ટેપ બરાબર. એની અંદર મેં શું કર્યું, ડિટર્મિનેટ એટલે કે નિશ્ચાક શોધ્યો. પછી આ તમારો કયો છે, બીજો સ્ટેપ, એટલે મેં એના કો ફેક્ટર નીકાળ્યા. કો ફેક્ટર એટલે કે આપણે શું કર્યા, ઉપનિશ્ચાક શોધ્યા બરાબર. પછી આ નંબર કયો છે, 3, એટલે મેં શું શોધ્યું અહીંયા આગળ, સ
અવયજ અથવા આપણે એને કહીશું એડ જોઇન્ટ્સ, બરાબર. તો એ કેટલો નિકાલ તમારે એ નિકાલ એટલે કેટલો કરવાનો પ્રતિશ્રેણિક કરી દેવાનો. શું કરી દેવાનો? પ્રતિશ્રેણિક. જે કો ફેક્ટર હોય ને એને શું કરી દેવાનો? પ્રતિશ્રેણિક. તમને એડજસ્ટ મળી ગયો. અને છેલ્લો સ્ટેપ છે આપણો આગળ. શું છે છેલ્લો સ્ટેપ? અહીંયા કરી ગયો. છેલ્લો સ્ટેપ મારો શું હશે? એનું સૂત્ર, બરાબર ને. તો વેસ્ટ શોધવા માટે અહીંયા ડેસિમલની જે શું થઈ જશે, એ ડી જે એ તમને જે એ મળ્યો હોય એના ભાગે તમારે શું કરવાના છે? ડિટેલ મહેનત કરી ગયા. તો એ ડી જે તમને આ મળ્યો, એડજોઇન્ટ તમને આ મળે, તો હું અહીંયા લખી કાઢું. એડજોઇન્ટ પહેલાં ઉપર લખી કાઢું. અહીંયા આગળ કેટલો લખી કાઢું? અહીંયા કેટલો છે? અંદર લખી કાઢું. કેટલા લખી કાઢું? 10 માઇનસ 3 માઇનસ 4 અને 2, બરાબર, ડિવાઇડેડ બાય એડજોઇન્ટ. તો એડજોઇન્ટ તમારે કેટલો છે? 8. તો એને શું કરવાનું? ભાગ્યાકાર કરવાનું. તો શું કરી જશે? 1/8 થઈ જશે, બરાબર. કેટલા થઈ જશે? 1/8. જો મારે એને હજી દર્શાવવું હોય તો આને હું કઈ રીતે દર્શાવી શકું? બરાબર, આજે તમારું દર્શાવવું હોય 1/8 કરવું હોય તો શું કરવું પડશે? 10/8 કરવું પડશે. તો અહીંયા જો અહીંયા કરું, બરાબર. શું થઈ જશે? 10/8 માઇનસ 3/8 માઇનસ 4/8 અને 2/8. તમે આટલું કરીને બી છોડી દેશો ને તો કંઈ વાંધો નહીં આવે, તમારો જવાબ આવી જશે. અને હજી બી કરવું તો થઈ જશે. 5 × 10 અને 4 × 8. અહીંયા તો માઇનસ 3 ને માઇનસ 7 નો તો એવા નહીં જવા રહેશે, કશું ભાગ તો પડશે નહીં. અહીંયા 2 × 4 એટલે માઇનસ 2 અને નીચે થઈ જશે 4. તમારે અહીંયા શું થઈ જશે? 2 × 4 = 4 અને 4 × 8 એટલે 1/2 થઈ જશે, બરાબર. અને અહીંયા પણ તમારે થઈ જશે 2 × 2 = 2 અને અહીંયા કેટલા થઈ જશે? 4 થઈ જશે, બરાબર. કંઈ વાંધો નહીં, તમે અહીંયા બી કરીને છોડી કાઢશો, તમારો છેલ્લો જવાબ થઈ જશે. તો આ રીતે આપણે શું શોધવાના છે? એના ઇન્વર્સ વેલ્યુ એટલે કે નિશ્ચાક શોધવાનું રહેશે, બરાબર. તો સિમ્પલી પહેલાં જો પહેલાં તમારે શું કરવાનું? ડિટરમિનન્ટ શોધવાનો. ડિટરમિનન્ટ શોધી કાઢો એટલે તમને એક વેલ્યુ મળશે, ફિક્સ વેલ્યુ મળશે. અહીંયા શું મળશે? એક ફિક્સ વેલ્યુ એટલે કે તમને એક ચોક્કસ કિંમત મળશે. પછી શું શોધવાના? તમારે કો ફેક્ટર શોધવાના. કો ફેક્ટર મેં તમને આગલા એક્ઝામ્પલ ચલાવ્યા, એડજોઇન્ટની અંદર શીખવાડ્યા અને નિશ્ચાક એટલે કે ડિટર્મિનેશનની અંદર શીખવાડ્યા. છેલ્લું તમારે શું કરવાનું? એડજોઇન્ટ. એડજોઇન્ટ એટલે શું કરવાનું? તમે જે કો ફેક્ટરનો જે આન્સર મળે એને તમારે શું કરી દેવાના છે? એનો પ્રતિશ્રેણિક એટલે ટ્રાન્સફર કરે, એટલે કે રો ને કોલમમાં કરી દેવાના કન્વર્ટ. અને છેલ્લે તમારે સૂત્ર મૂકી દેવાનું. અહીંયા જે મેં સૂત્ર મૂક્યું અહીંયા આગળ એ પ્રમાણે તમારે અહીંયા સૂત્ર મૂકી દેવાનું અને એની અંદર જે આપણને એડજોઇન્ટ મળ્યો એ અને એના ભાગ્યા જે આપણને ડિટરમિનન્ટ મળ્યો હોય એ કરી લેવાનું, બરાબર. ચલો જોઈ લે ખોદ. તો આપણે નેક્સ્ટ એક એક્ઝામ્પલ કરી લઈએ. ઓકે, ચલો એક એક્ઝામ્પલ જોઈ લઈએ. આ મૂકી દઈએ, ખાલી સ્ટેપ માટે હું અહીંયા મૂકી રાખું. ચલો એક્ઝામ્પલ જોઈએ. ફાઇન્ડ ધ ઇન્વર્સ ઓફ ધ ફોલોવિંગ મેટ્રિક્સ, બરાબર ને. અને ગુજરાતી મીડિયમમાં જોઈ લઈએ. એક્ઝામ્પલ નંબર 25 છે. નીચેને શ્રેણીકનો વેસ્ટ શ્રેણીક શોધો, બરાબર. તો જે કિંમત આપી છે એ કિંમત હું લખી ગયું સૌથી પહેલાં. આ છે તમારો એક્ઝામ્પલ નંબર 25, બરાબર. અહીંયા લખી કાઢું. -1 -2 અને 3. -2 1 અને 1. 4 -5 અને 2, બરાબર ને. આ છે આ મેટ્રિક્સ. તમારે કેટલો છે? 3/3 છે, બરાબર. જોઈ લો બરાબર ફરીથી. હવે હું શું કરીશ? અહીંયા આવ્યું ને, અહીંયા સ્ટેપ બી લગતા જ જોડે જાય. તો સૌથી પહેલાં નંબર એક, સ્ટેપ નંબર એક આપણે શું શોધીશું? એનો નિશ્ચાક શોધીશું, અથવા ઇંગ્લિશમાં કહીશું ડિટર્મિનેટ શોધીશું. અને તમને ખબર છે ડિટર્મિનેટને આપણે આ રીતે કરીશું, બરાબર. આને આપણે કોઈ બી એક નામ આપી દઈશું, એ નામ આપીએ કે બી નામ આપીએ, બરાબર. જે તમારે નામ આપવું હોય એને કોઈ બી વસ્તુ હશે એને આપણે શોધી કાઢીએ, બરાબર. એનો સૌથી પહેલાં એ નામ આપી દઈએ, અથવા ડિટર્મિનેટ શોધવાનો છે તો આપણે શું લખી કાઢીએ? ડી લખી કાઢીએ, બરાબર ને. ડિટર્મિનેટ માલ શોધવાનો છે, બરાબર ને. તો અમારે ડિટર્મિનેટ શોધવાનો છે અહીંયા કરીએ. હવે યાદ રાખજો, જે ડિટર્મિનેટ શોધવાનો હોય એ હંમેશા ઉપરના 3 જ શોધવાનો. હા, એડજોઇન્ટ શોધવાનો હોય તો દરેકનો કો ફેક્ટર કાઢવા હોય, પણ ડિટર્મિનેટ કાઢવા હોય તો મેં તમને પહેલાં જ કીધું કે ઉપરના જે 3 છે ને એનો જ આપણે ડિટર્મિનેટ કાઢી દીધો. સૌથી પહેલાં આપણે કોને ડિટર્મિનેટ કાઢીશું? અહીંયા આગળ સાઇન મૂકી દઈએ પહેલાં. તો તમને ખબર છે સાઇન કઈ હતી? પ્લસ
माइनस अने प्लस अहींया तमारा शू निकलता बे निकलता बराबर अहींया भी तमारा बे निकलशे अने अहींया भी तमारा बे निकलशे बराबर थोड़ी जगह दूर दूर थी गई है बराबर अहींया प्लस है तो पहला कोनो लईशु पहला माइनस एक नो लईशु बराबर तो माइनस एक नो लईए तो शू थई जाय आ जतुं रहे अने आ जतुं रहे तो संख्या केटली रहेशे एक एक अने शू छे पांच बे तो अहींया लखी काढीशुं एक एक अने माइनस पांच अने बे चलो बीजो कोनो लईशु माइनस बे नो लईशु तो अहींया मारे नीचे लखवा पड़शे अहींया केटला लखवा पड़शे माइनस बे तो माइनस बे नो लईए तो आ अने आ जतुं रहे ऊपरनुं जतुं रहे बे आम जतुं रहे ने बराबर ने तो रहेशे शू माइनस बे चार अने एक अने बे तो अहींया लखीशु माइनस बे अने चार अने सामे शू थशे एक अने बे चलो आ नो लईए तो आ अने आ जतुं रहे तो रहेशे शू माइनस बे एक चार अने माइनस पांच तो अहींया शू थशे माइनस बे अने एक चार अने माइनस पांच चार अने माइनस पांच चलो शोधी काढे चलो हवे आपणे एनो गुणाकार करी काढीए तो गुणा शू थशे आम सामे सामे गुणाकार थशे तो अहींया हुं मूकी काढुं सौथी पहेला प्लस प्लस नी साइन मूकी काढुं प्लस अहींया केटला छे माइनस एक अहींया शू थई जशे तमारे जे गुणाकार करवाना छे बराबर ने साहेब अहींया मूकी काढी मिनिट अहींया प्लस करी काढुं अहींया केटला रहेशे माइनस एक बराबर हवे गुणाकार करी काढीए बे एका बे एटले अहींया बे मूकी काढुं पछी पांच एका पांच एटले केटला माइनस पांच तो अहींया साइन तो माइनस नहीं रहेशे पण अहींया केटला थई जशे पांच थई जशे बराबर हवे अहींया साइन करी छे माइनस नी तो अहींया साइन माइनस करी काढुं आ केटला छे माइनस बे तो अहींया माइनस बे मूकी अहींया जो बे दू चार केवा चार छे माइनस चार अने माइनस चार एका चार तो अहींया केटला मूकी चार थई जशे तमारे अहींया चलो ए रीते आ कोनो आपणे शोधी तो त्रण नो शोधी तो अहींया शू मूकीश प्लस प्लस त्रण तो अहींया पांच दू दस बराबर तो माइनस माइनस कहवा जो अहींया पांच गुणिया माइनस बे तो माइनस माइनस शू थई जशे प्लस तो प्लस दस अने माइनस चार एका चार चलो हवे आपणे आने शोधी काढीए तो अहींया शू थई जशे माइनस एक थई जशे अने अहींया जो आ माइनस माइनस शू थई जशे प्लस थई जशे बे प्लस पांच केटला थई जशे सात थई जशे बराबर अहींया साइन माइनस मूकी काढो अहींया तो माइनस बे छे मूकी काढो आ माइनस ना आ माइनस बने शू थई जशे प्लस थई जशे पर साइन शू रहेशे माइनस नहीं रहेशे तो કરી કાઢીએ માઇનસ ચાર ને માઇનસ ચાર કેટલા થઈ જશે માઇનસ આઠ તો અહીંયા કેટલા થઈ જશે તમારા માઇનસ આઠ પ્લસ અહીંયા પ્લસ છે એટલે અહીંયા ત્રણ કે દસમાંથી ચાર જાય એટલે કેટલા રહેશે તમારા છ રહેશે ચલો હવે અહીંયા કરી કાઢીએ જો અહીંયા જો આ પ્લસ અને આ માઇનસ છે બરાબર આ શું છે તમારે અહીંયા આગળ પ્લસ અને માઇનસ છે બરાબર તો આ અહીંયા શું થઈ જશે માઇનસ થશે તો સાત એકા સાત પણ સાઈન કેવી રહેશે માઇનસ સાતની રહેશે કેવી રહેશે માઇનસ સાતની અહીંયા તો માઇનસ અને માઇનસ આ માઇનસ શું થઈ જશે પ્લસ થઈ જશે તો આઠ ટુ સોળ એટલે અહીંયા કેટલા થઈ જશે સોળ અહીંયા કેટલા છે પ્લસ ત્રણ એટલે છ તારી કેટલા થઈ જશે અહીંયા આગળ અઢાર ચલો આને સોલ્વ કરી કાઢીએ માઇનસ સાત ને માઇનસ સોળ કેટલા થઈ જશે પ્લસ થઈ જશે પણ સાઈન તો માઇનસ થઈ જશે તો માઇનસ સાત માઇનસ સોળ કેટલા થઈ જશે માઇનસ ત્રેવીસ અને માઇનસ ત્રેવીસમાં પ્લસ અઢાર કરીએ એટલે કેટલા મળી જશે માઇનસ પાંચ તો આ આપણને પહેલો સ્ટેપ મળી ગયો કયો ડિટરમિનેટ મળી ગયો બરાબર આપણને શું મળી ગયો ડિટરમિનેટ મળી ગયો બરાબર ને તો કેટલો મળે માઇનસ પાંચ મળી ગયો જો ડિટર્મિનેટ એટલે કે તમારે જે નિશ્ચય શોધવાનો હોય એ તમારે ઉપરનો શોધવાનો હોય અને તમારે એડજોઇન્ટની અંદર કો ફેક્ટર શોધવાનો હોય તો એ તમારે દરેકના કો ફેક્ટર શોધવાના જ્યારે ડિટર્મિનેટની અંદર તમારે ઉપરના જ કો ફેક્ટર શોધવાના રહેશે બરાબર ને એટલે ઉપનિષ્યાકો કહેવાય બરાબર તો પહેલો સ્ટેપ પતી ગયો હવે બીજો આપણે સ્ટેપ શું કરીશું બોલો યાદ કરો બીજો સ્ટેપમાં આપણે શું કરીશું કો ફેક્ટર દરેકના કો ફેક્ટર શોધી લેવા અથવા શું કરી જવાનું બરાબર એક થાય ને દરેકના કો ફેક્ટર અથવા ગુજરાતીમાં શું કરીશું અને દરેકના ઉપનિચ્યાક શોધી લેવા ચલો હવે આપણે દરેકના શું કરી કાઢ ઉપનિચ્યાક કરી કાઢ્યો હું અહીંયા કરી કાઢું આ અહીંયા સ્ટેપ વનનો અહીંયા તમને મળી ગયો વન એટલે મેં અહીંયા આગળ વન લખી દીધો બરાબર હવે આગળ આપણે કરીએ ટુ લઈએ એટલે આપણે દરેકના શું કરી કાઢીએ કો ફેક્ટર શોધી લઈએ બરાબર ચલો પહેલાંની જેમ જ હું કરી કાઢું બરાબર અહીંયા સાઈન કરી રહેશે પ્લસ અહીંયા બે થશે પહેલાં પ્લસ હશે ને જો આવું પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ આવી સાઈન મેં તમને કરાવી લીધી બરાબર ને હા આપણે અહીંયાથી જોઈ લઈએ બરાબર તો પછી અહીંયા સાઈન કરી દેશે માઇનસ આના બે મળશે પ્લસ જે રીતે આપણે એડજોઇન્ટમાં શોધતા હતા એ રીતે પછી અહીંયા માઇનસ એટલે અહીંયા કરી દેતા અહીંયા માઇનસ છે તો અહીંયા પ્લસ અહીંયા બે થઈ જશે અહીંયા માઇનસ એટલે અહીંયા બે થઈ જશે અહીંયા માઇનસ છે તો અહીંયા પ્લસ અહીંયા સુધી કાઢીશું પછી અહીંયા પ્લસ છે તો અહીંયા માઇનસ આમ શોધી કાઢો અહીંયા માઇનસ છે તો અહીંયા પ્લસ ચલો દરેકને આપણે કો ફેક્ટર શોધી કાઢીએ વન બાય વન શોધી લઈએ ચલો સૌથી પહેલાં એકનો શોધીએ તો એકની આ લાઈન ગઈ ને આ લાઈન ગઈ તો કેટલા રહેશે એક એક
माइनस पांच ने बे, तो यम की गाड़ू एक एक माइनस पांच ने बे, बराबर थी गया अँ आग एक एक माइनस पांच ने बे। चलो बेना सूधी गाड़ी एट अपन शूँ मैं बेनी लाइन आम जैसे आम जैसे माइनस बे एक अने चार अने बे, तो माइनस बे अने एक चार अने बे, बराबर। चलो पची आना सुधी गाड़ी लेशो तो आम नाम जता रहे माइनस बे अने एक चार अने पांच, माइनस बे अने एक चार अने माइनस पांच। चलो हवे आना सुधी गाड़ी एट आ लाइन ना आ जाए एट के रहें माइनस बे अने त्रण माइनस पांच अने बे थी जैसे, आना सुधी गाड़ी आ लाइन जाए ना जता रहे माइनस एक त्रण अने चार ने बे, माइनस एक त्रण चार अने बे थी जैसे। पची आ सोचो ए आ ना जत रहे के माइनस एक माइनस बे, माइनस एक माइनस बे नीचे चार अने माइनस पांच, बराबर थी जैसे। एज रीते आतु रहे के माइनस बे अने त्रण आम ने आम जता रहे एक अने एक, बराबर। आना बी आम जता रहे आ बी जता रहे के माइनस एक अने त्रण अने के रहें माइनस बे अने एक रहें। चलो छेलो आना जता रहे रहते शू माइनस एक माइनस बे अने माइनस बे अने एक। चलो थी गया तो अमे शू फाइन करी काढ़ कोफेक्टर फाइन करी काढ़ शू फाइन करी गया स्टेप नंबर टू नु शू उफ निश्चयांक दरेक ना था शू फाइन करी काढ़ कोफेक्टर। चलो हवे आपणे एने डायरेक्टली सोल्यूशन करी दईए, बराबर। जे रीते आपणे एडजॉइन नी अंदर करी तो ए रीते अहींया साइन कई छे प्लस नी साम सामे गुणाकार करी काढ़ो, बे एका बे, बराबर ने। तो बे एका बे माइनस पांच एका पांच पण केवा छे माइनस माइनस पांच छे, अहींया साइन कई छे माइनस नी बे दू चार तो केवा माइनस छे माइनस चार, बराबर। माइनस माइनस चार एका चार, बराबर। अहींया पूरू करी काढ्यु अहींया साइन कई छे प्लस पांच गुणिया बे एटले दस, पण शू थई जशे माइनस माइनस प्लस एटले दस अने चार एका चार एटले दस माइनस चार थई जशे। आ तो बधुं मैं शीखवाड़ेलू छे, बराबर। पांच गुणिया बे करशो पण माइनस पांच गुणिया दस माइनस प्लस थई जशे। चलो आने करी काढ़ी साइन कई छे अहींया आगळ माइनस ने तो माइनस ने मूक्यु बे गुणिया चार पण केवा रहेशे माइनस चार, अने माइनस पांच तरी पंदर पण केवा माइनस माइनस पंदर। चलो साइन कई छे प्लस नी एक गुणिया बे पण केवा बे माइनस बे अने चार तरी बार प्लस सॉरी साइन कई छे माइनस नी छे। पांच एका पांच माइनस माइनस प्लस थी जैसे के रहें अँ आग पांच अने माइनस चार दू आठ पण केवा माइनस आठ। चलो अँ साइन कई छे प्लस नी बे एका बे पण केवा बे माइनस बे अने माइनस त्रण एका त्रण। चलो अँ साइन कई छे माइनस नी एक गुण्या एक एटले केवा एक माइनस एक, बराबर। अने त्रण दू छ केवा छ माइनस छ। साइन कई छे अँ आग प्लस नी एक एका एक केवा एक माइनस एक अने साम सामे बे एका बे बे दू चार पण केवा थई जशे माइनस माइनस प्लस थई जशे अहींया थई जशे चार, बराबर। साइन तो माइनस ने माइनस माइनस शू थई जशे प्लस थई जशे। चलो हवे आने आपणे करी काढ़ीए, हवे आ माइनस ने आ माइनस शू थई जशे माइनस माइनस प्लस थई जशे सामे आगळ कई छे साइन प्लस नी छो अहींया केटला थई जशे सात पांच प्लस बे, अहींया माइनस ने अहींया केवा छे माइनस केवा छे प्लस थई जशे माइनस माइनस प्लस थई जशे एटले आ चार ने चार आठ थई जशे। साइन कई रहेशे आगळ अहींया साइन कई छे माइनस ने तो केटला थई जशे अहींया माइनस आठ, અહીંયા સાઈન કઈ છે પ્લસ ની છે દસ માઇનસ ચાર કરશો એટલે કેટલા જશે થઈ જશે છ, સીધું જ મૂકી ગાડું છું, બરાબર ને। અહીંયા આપણે શું કરી ગાડીશું, ચલો હું તમને બતાવી દઉં। ચલો અહીંયા પ્લસ છે તો અહીંયા સાત કરી ગાડીએ, બરાબર। અહીંયા શું થઈ જશે આગળ સાઈન માઇનસ ની છે પણ માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ થઈ જશે, અહીંયા સાઈન કઈ છે તમારી પ્લસ ની છે તો અહીંયા શું થઈ જશે છ। ચલો અહીંયા સાઈન મૂકી ગાડું માઇનસ ની મૂકી ગાડું, આ માઇનસ ના માઇનસ શું થઈ જશે પ્લસ થઈ જશે તો કયા થાય પ્લસ પંદર, તો ચાર માઇનસ માઇનસ ચાર અને પ્લસ પંદર, માઇનસ ચાર અને પ્લસ પંદર, બરાબર અગિયાર થશે, કેટલા થઈ જશે અગિયાર થઈ જશે, બરાબર। પછી અહીંયા સાઈન કઈ છે પ્લસની, આ માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ પણ સાઈન કઈ રહેશે માઇનસ, તો માઇનસ બે માઇનસ બાર કેટલા થઈ જશે માઇનસ બે માઇનસ બાર માઇનસ ચૌદ થઈ જશે, કેટલા થઈ જશે સાઈન પ્લસની છે તો અહીંયા થઈ જશે માઇનસ ચૌદ, અહીંયા આ માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ અહીંયા સાઈન કઈ છે માઇનસની, તો આઠ ને પાંચ તો આઠ પ્લસ પાંચ કેટલા થઈ જશે તેર, તો અહીંયા કેટલા થઈ જશે સાઈન પ્લસ ની મૂકીએ અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે તો સાઈન કઈ રહેશે માઇનસ ની, તો કેટલા રહેશે માઇનસ પાંચ, બરાબર। એ જ રીતે અહીંયા આગળ આ માઇનસ માઇનસ શું થઈ જશે, હા અહીંયા માઇનસ ને આ માઇનસ કેટલા થઈ જશે પ્લસ થઈ જશે, પણ પાછો અહીંયા માઇનસ એક છે તો માઇનસ એક પ્લસ છ એટલે કેટલા માઇનસ એક પ્લસ છ થશે એટલે કેટલા થઈ જશે અહીંયા આગળ પાંચ, પણ આગળ સાઈન કઈ રહેશે અહીંયા માઇનસ ની છે માઇનસ પાંચ, અહીંયા કેટલા છે પ્લસ છે, હવે જો માઇનસ એક ને માઇનસ ચાર કેટલા થઈ જશે માઇનસ એક અને માઇનસ ચાર કેટલા થઈ જશે માઇનસ પાંચ, બરાબર થઈ ગયો। ચલો
હવે શું કરીશું આપણે એને જે આપણે કરી કાઢ્યું છે હવે એના એક જ મિનિટ ઓકે ચલો હવે છેલ્લે આપણે એનું કરી દઈએ પ્લસ સાત છે એટલે પ્લસ સાત હશે અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે કેટલા થઈ જશે આઠ થઈ જશે અહીંયા કેટલા છે છ થઈ જશે અહીંયા માઇનસ અગિયાર છે અહીંયા માઇનસ અગિયાર થઈ જશે માઇનસ ચૌદ થઈ જશે અહીંયા માઇનસ છે એટલે માઇનસ તેર થઈ જશે અહીંયા પ્લસ માઇનસ છે તો માઇનસ હશે પાંચ અહીંયા માઇનસ છે તો માઇનસ પાંચ થઈ જશે અને અહીંયા માઇનસ છે તો અહીંયા પાંચ થઈ જશે બરાબર આ તમારો જવાબ છે બરાબર હવે આપણે શું કરીશું આનું શું કરી કાઢીશું હવે થઈ ગયો હવે સ્ટેપ નંબર શું કરવાનો છે આપણે એડજોઇન શોધવાનો છે બરાબર ને નંબર ત્રણ શું શોધવાનો છે એડજોઇન એડજોઇન શું કરશું આપણે એડજોઇન એટલે શું કરી કાઢશું આનો આપણે શું કરી કાઢશું તત્વ શ્રેણી એટલે ટ્રાન્સફર્સ કરી કાઢશું એટલે અહીંયા શું થઈ જશે સાત આઠ અને છ થઈ જશે બરાબર અહીંયા માઇનસ અગિયાર માઇનસ ચૌદ અને કેટલા થઈ જશે માઇનસ તેર થઈ જશે અહીંયા કેટલા થઈ જશે માઇનસ પાંચ અને કેટલા થઈ જશે અહીંયા આગળ માઇનસ પાંચ આ તમારો મળી ગયો એડજોઇન એડજોઇન એટલે શું કરવાનો સ્ટેપ નંબર થ્રી ફાઇન એડજોઇન એટલે શું કરવાનો પ્રતિશ્રેણી કરી દેવાનો શું કરી દેવાનો પ્રતિશ્રેણી જો કરી કાઢ્યો આ રો ને મેં કોલમમાં કરી કાઢી આ રો ને મેં કોલમમાં કરી કાઢી રો ને અલગમાં કરી કાઢી બરાબર હવે છેલ્લે મારે શોધવાનો છે ઇન્વર્સ ઇન્વર્સ શોધવા માટે મારે શું કરવું પડે એનો ડેશ કરવો પડે બરાબર એનો ડેશ કરવા માટે મેં તમને સૂત્ર શું કીધું હતું એડજોઇન બરાબર તમારું જે ડિટર્મિનેશન છે એ ડિટર્મિનેશન શોધી કાઢવાનું બરાબર તો એડજોઇન આપણે આ રહે છે ડિટર્મિનેશન આપણે કેટલો ફાઇન કરો છો માઇનસ પાંચ પાસ કરતો તો શું થઈ જશે અહીંયા આગળ આપણે કરી કાઢીએ અહીંયા કરી દઉં બરાબર પહેલાં કિંમત મૂકી કાઢો સાત આઠ છ માઇનસ અગિયાર અરે આ ક્યાં લીધી આ લેવાની છે અહીંયા નીચે કરી કાઢો બરાબર તો એડજોઇન તમારે કેટલો છે સાત માઇનસ અગિયાર અને માઇનસ પાંચ આઠ માઇનસ ચૌદ અને માઇનસ પાંચ છ માઇનસ તેર અને માઇનસ પાંચ ભાગ્યા કેટલા તમારે જે ડિટરમિનન્ટ તમે શોધે કેટલા શોધો છો માઇનસ પાંચ એટલે શું રહેશે એક ભાગ્યા માઇનસ પાંચ થઈ જશે બરાબર તમે આ કરીને બી તમારા આન્સર મૂકી દેશો તો કંઈ વાંધો નહીં આવે તમને ફૂલી ફૂલી માર્ક્સ મળી જશે જો પણ તમારે હજી ભાગ્યા કરવા તો આપણે ભાગ્યા કરી કાઢીએ ચલો કરી કાઢીએ સાત ભાગ્યા માઇનસ પાંચ એટલે શું થઈ જશે માઇનસ સાત પંચમાંશ થઈ જશે આઠ ભાગ્યા પાંચ એટલે પ્લસ છે એટલે શું થઈ જશે માઇનસ આઠ પંચમાંશ થઈ જશે આઠ ભાગ્યા પાંચ છ ભાગ્યા પાંચ એટલે કેટલા છે જો છ એકા છ ભાગ્યા માઇનસ પાંચ એટલે એ જવાબ તો માઇનસ પાંચ એટલે છ ભાગ્યા પાંચ થઈ જશે બરાબર માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે શું થઈ જશે અગિયાર ભાગ્યા પાંચ થઈ જશે અહીંયા શું થઈ જશે ચૌદ ભાગ્યા પાંચ થઈ જશે અહીંયા શું થઈ જશે તેર ભાગ્યા પાંચ થઈ જશે માઇનસ માઇનસ જો હું આવું કરું ને જો અગિયાર ભાગ્યા માઇનસ પાંચ તો અહીંયા માઇનસ છે તો આ માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ થઈ જાય તો અહીંયા જો સાત માઇનસ શું કરી કાઢું આઠ સાત ભાગ્યા પાંચ કરું બરાબર માઇનસ પાંચ છે તો એ જવાબ શું થશે માઇનસ રહેશે અહીંયા બી શું થઈ જશે પાંચ ભાગ્યા પાંચ માઇનસ પાંચ ભાગ્યા માઇનસ પાંચ તો જવાબ કેટલો રહેશે માઇનસ માઇનસ કટ એક એક થઈ જશે તો અહીંયા કેટલા થઈ જશે એક એક અને એક તો આ અલ્ટિમેટલી તમારો ફાઇનલ આન્સર બરાબર શું થશે આ તમારો જે છે તમારો ફાઇનલ આન્સર ચલો જોઈ લો આપણે આન્સર બી ચેક કરી લઈએ જો સાત ભાગ્યા પાંચ આઠ ભાગ્યા પાંચ છ ભાગ્યા પાંચ માઇનસ છે અગિયાર ભાગ્યા પાંચ ચૌદ ભાગ્યા પાંચ તેર ભાગ્યા પાંચ અને એક એક અને એક થઈ ગયો તો અલ્ટિમેટલી હવે તમારે કોઈ બીજો એક એક્ઝામ્પલ છે તમારે જાતે કરજો એક ઇન્વર્સવાળો જાતે શોધજો બરાબર જો એક આ રહ્યો એક્ઝામ્પલ નંબર અઠ્યાવીસ છે ને તમારી જાતે કરજો તમે ઇન્વર્સ હવે ઇન્વર્સ કરવા માટે સ્ટેપ જોઈ લઈએ ફરી વન બાય વન સ્ટેપ જોઈ લઈએ ચલો જોઈ લો હા ને આ આ આપણે એક્ઝામ્પલ છે બરાબર તમને એક એક્ઝામ્પલ આપ્યો અને તમે કીધું તમારે ઇન્વર્સ શોધો તો સૌથી પહેલાં આપણે શું કરશું ડિટર્મિનન્ટ શોધી કાઢશું એટલે નિશ્ચાર શોધી કાઢશો કોના ઉપરના ત્રણના શોધી કાઢીએ તો ઉપરના ત્રણના મેં શોધી કાઢ સામસામે ગુણાકાર થાય બરાબર આ રીતે ખાલી ઉપરના ત્રણના શોધવાનું તમારો કોઈ ફેક્ટર અને પછી તમે જે કરશો મેં તમને કીધું ડિટર્મિનન્ટની હંમેશા એક પાક એક ચોક્કસ વેલ્યુ હતા એની વેલ્યુ કીધું એ માઇનસ પાંચ પહેલો સ્ટેપ પતી ગયો પછી બીજા સ્ટેપની અંદર શું કરીશું આપણે દરેકના કો ફેક્ટર નીકાળીશું બરાબર જેટલા બી છે આર્યા આના આપણે શું કરી કાઢ કો ફેક્ટર એક બે ત્રણ બધાના કો ફેક્ટર નીકાળ્યા કો ફેક્ટર નીકાળ્યા પછી આપણે એને સોલ્યુશન કરીએ સોલ્યુશન કરીએ એટલે છેલ્લે આપણને આ મળ્યું બરાબર આ મળ્યું એટલે પછી આપણે શું કરવાનું છે એડજોઇન કરવાનું છે બરાબર પછી છેલ્લે શું કરવાનું છે એડજોઇન કરવાનું તો આને શું કરી કાઢ્યું આપણે રો ને શું કરી કાઢ્યું કોલમમાં કન્વર્ટ કરી કાઢી આ રો ને શેમાં કન્વર્ટ કરી કાઢી કન્વર્ટમાં કરી દેવાનું એને શું કરવાનું છે એટલે ટ્રાન્સપોઝ કરી દેવાનું એટલે કે એને શું કરવાનું પ્રતિશ્રેણી કરવા આ કરી કાઢ્યું એટલે પછી તમારું સૂત્ર મૂકી રાખજો એ વસ્તુ એનો ડેશ વન બરાબર ને તો અહીંયા જોઈ લો એને ઇન્વર્સ જે કહેવાય છે એ રીતે કહેવાય છે જનરલી તો અહીંયા શું હશે એડજેટ એટલે તમને જે આ મળ્યું છે તમને એડજોઇન મળ્યું છે એટલે સ અવયજ્ય સ અવયજ જે મળ્યો એ એના ભાગે ડિટર્મિનેટ એટલે આપણે આ કરી ગયો એના ભાગે ડિટર્મિનેટ આપણને કેટલો મળ્યો તો માઇનસ પાંચ નિશ્ચિત મળ્યો
તો માઇનસ પાંચ કરી કાઢો તો દરેકને માઇનસ, જો અહીંયા તો શું છે માઇનસ છે, જો અહીંયા સમજાવું તો જો હું તમને સમજાવું, જો આ રીજો સાત ભાગ્યા પાંચ, તો સાત ભાગ્યા માઇનસ પાંચ કરું તો અલ્ટિમેટલી જવાબ તો માઇનસ સાત ભાગ્યા પાંચ જ થશે ને. અહીંયા અહીંયા હું કરું માઇનસ અગિયાર અને માઇનસ પાંચ કરું તો આ ના તો કટ થઈ ગયા માઇનસ માઇનસ, તો શું હશે અગિયાર પાંચ થશે. જો અહીંયા માઇનસ પાંચ કરું નીચે માઇનસ પાંચ, દરેક નીચે પાંચ પાંચ, દરેક નીચે પાંચ ભાગ ભગાય ને તો આ ના બી કથ્યું આ ના બી કથ્યું, તો જવાબ કેટલો રહ્યો એક એક, તો આ તમારે કયો રહેશે આન્સર છે. તો આ રીતે તમે તમારું જે છે વેસ્ટ અથવા તમે શું કહે છે ઇન્વર્સ શોધી શકો. બરાબર, તો અહીંયા મોસ્ટલી આપણે બધા જ પોઈન્ટ પતી ગયા છે. તો હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે શું કરીશું, નેક્સ્ટ લેક્ચરની અંદર હવે જે આપણે જે થોડા ઘણા એક્ઝામ્પલ બાકી રહ્યા છે, બરાબર ને, થોડા ઘણા બાકી અમુક થોડા અલગ ટાઈપના છે, બાકી બધા તમારે જાતે જ કરવાના છે. બરાબર ને, એક આપણે ઇક્વેશનવાળા બાકી છે સોલ્વ કરવાના, એક ઇક્વેશનવાળા આપણે જોઈ લઈશું. તમારે એક્ઝામની તો મેક્સિમમ ત્રણ વેરિયેબલના જ છે, તો આ એક બે અને ત્રણ વેરિયેબલના છે, તો આપણે ત્રણ વેરિયેબલના દાખલા શોધી દઈશું. બરાબર, તો બસ છેલ્લો આપણે એક ઇક્વેશનવાળો કરીશું ને બે ચાર આપણે લઈશું, બે લેક્ચર છેલ્લા લઈશું, એટલે તમારું અહીંયા આગળ મેટ્રિક્સ પૂરું. ઓકે, થેન્ક યુ.